नमस्कार दर्शक मित्र, हूँ छु वाहिद मसद्दी अने आप निहारी रह्या छो हम टीवी भरूच। हवे निहारीशुं आजना मुख्य समाचारो। अंकलेश्वर जीआरडीसीमां आवेला सरदार पटेल भवन खाते खोडलधाम समिति द्वारा चौथा लापसी महोत्सवनुं आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रममां कागवड खोडलधामना प्रमुख नरेश पटेल उपस्थित रह्या हता अने तेमणे टकोर करी हती कि धार्मिक कार्यक्रममां राजकीय वात नहीं करवानी पण टकोर करी नाखी हती। अंकलेश्वर जीआईडीसी में आवेले सरदार भवन खाते खोडलधाम समिति द्वारा लापसी महोत्सव नु आयोजन करवामां आवे छे। कोरोना महामारी ना कारणे लापसी महोत्सव मोकूफ राखवामां आव्यो हतो, त्यारे अंकलेश्वर खोडलधाम समिति द्वारा चौथा लापसी महोत्सव नु आयोजन जीआईडीसी में आवेला सरदार भवन खाते करवामां आव्यो हतो। जेमां दिवे 21 मुंडी महायज्ञ अने महिला समिति द्वारा 108 अरांडलमां कळश नी स्थापना करी पूजा अर्चना करवामां आवी हती। लापसी महोत्सव प्रसंगे कागवड खोडलधामना चेरमेन नरेशभाई पटेल खास उपस्थित रह्या हता। समाज खोडलधाम समिति द्वारा भव्य स्वागत करवामां आव्यु हतुं। नरेशभाई पटेले मां खोडलना दर्शन करी पूजा अर्चना भाग लीधो हतो। नरेशभाई पटेल लेवा पाटीदार समाजने संगठित करवा तेमज समाजना युवानोना सेवा कार्यने बिरदाव्या हता। तेमणे कोरोना काळमां टिफिन सेवा यज्ञ शुरू करीने घरे घरे टिफिन पहोंचाडनार वोरियर्स युवाओनुं नरेशभाई पटेलना हस्ते सन्मान करवामां आव्यु हतुं। तेमज भरूच जिल्लाना दरेक तालुकामां खोडलधाम शांतिना कन्वीनरनुं सन्मान करवामां आव्यु हतुं। अंकलेश्वर खोडलधाम समितिना लापसी महोत्सवमां भक्तो द्वारा एकताथी शक्ति અને ભક્ત સમાજ સંગઠિત થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે નરેશભાઈ પટેલે ધાર્મિક કાર્યક્રમમાં રાજકીય વાત ન થાય તેવું જણાવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ખોડલધામના કન્વીનરો, તાલુકાના કન્વીનરો, અંકલેશ્વર તાલુકા ખોડલધામ સમિતિના હોદ્દેદારો, લેવા પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી લેવા પાટીદાર સમાજ અંકલેશ્વર લાપસી મહોત્સવ ગાંધલમાંના 108 રોકડાના કાર્યક્રમમાં સૌ સમાજના ભાઈઓ બહેનો અને યુવાન મિત્રોનું સ્વાગત કરું છું। આ લાપસી મહોત્સવ એક ધાર્મિક બાબત છે। આ ધાર્મિક અને સાથે સાથે સમાજ એક થાય, સંગઠિત થાય અને સાથે મળી એકબીજાના કામકારી ભાવથી દર વર્ષે અંકલેશ્વર ગણપતિ સમાજ આ લાપસી મહોત્સવ કરતો આવે છે। છેલ્લા 2 વર્ષથી આ કોરોનાના કારણે આ મહોત્સવ નથી થઈ શક્યો, પણ આજે પણ ઉત્સાહ અને જે માતાજીની કૃપાથી દરેક યુવાનની અંદર જે સંગઠનની ભાવના જોઉં એ ભાવનાના ભાગરૂપે દરેક યુવાનને દરેક અંકલેશ્વરના અમારા સમાજના ભાઈઓ બહેનોને અભિનંદન। આજે રાજકારણમાં જે રીતે ચાલી રહ્યું છે એ જે રીતે આ પ્રગતિભાઈ સમય આવે ત્યારે નિર્ણય જાહેર કરીશ। આજે એક ખૂબ જ અગત્યનો ધાર્મિક કાર્યક્રમ હોય અને આપને રાજકારણની વાત ન પૂછો તો આપનો આભાર રાખીશ। ભરૂચ સક્રિય પત્રકાર સંઘને 10 વર્ષ પૂર્ણ થતા 11મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા તેની ઉજવણી કેક કાપી કરવામાં આવી હતી। 10મી સામાન્ય સભામાં આગામી વર્ષના કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાની માહિતી કચેરી સભાખંડ ખાતે જિલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા મળી હતી। ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ ઇદ્રીસભાઈ કાઉજીની અધ્યક્ષતામાં મળેલી વાર્ષિક સામાન્ય સભામાં સૌરાષ્ટ્રમાં સંઘના સભ્ય અને જંબુસરના પત્રકાર સ્વર્ગીય બાબુભાઈ ડીસવાલાનું હાલમાં જ નિધન થતા તેમના માં 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ભરૂચ સક્રિય પત્રકાર સંઘ સ્થાપનાના 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા એક કાપી ઉજવણી કરવામાં આવી હતી। સામાન્ય સભા મહામંત્રી પ્રજ્ઞેશ પાટણવાડીએ દશાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત આગામી દિવસોમાં વૃક્ષારોપણ, મ્યુઝિકલ નાઇટ સહિત વિવિધ કાર્યક્રમના આયોજન અંગેની માહિતી આપી હતી। તો મહામંત્રી વિરલ રાણાએ વિતેલા વર્ષ દરમિયાન યોજવામાં આવેલા આરોગ્ય કેમ્પ, પ્રવાસ જેવા વિવિધ કાર્યક્રમોની વિગતો આપી હતી। ખજાનચી સિરાજ ભીમ દ્વારા વાર્ષિક નાણાકીય હવાલા રજૂ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સંઘના સભ્ય દિલીપભાઈ વસાવાની રાજપીપળા નાયબ માહિતી નિયામક તરીકે નિમણૂક થતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કારોબારી અધ્યક્ષ નવીનભાઈ પટેલ દ્વારા સમાજ ઉપયોગી સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરતા તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। વાર્ષિક સામાન્ય સભામાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના હોદ્દેદારો સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હાલ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા પત્રકાર મિત્રોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી। ભરૂચ તાલુકાના વાસી ગામ ખાતે બાપજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમ મળીને કુલ 12 જેટલા નવયુગલોએ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા।
भरूचना वासी गाम खाते बापजी चेरिटेबल ट्रस्ट द्वारा समूह लग्न नु आयोजन करवामां आव्युं हतुं, जेमां 12 जेटला મુસ્લિમ અને હિન્દુ સમાજના યુગલો દ્વારા પોતાના લગ્ન સંસાર માંડ્યો હતો. આ પ્રસંગે કોમી એકતાના દર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે ગરીબ સંતાનોના લગ્ન ન કરાવી શકનાર મા બાપ લાચાર બની જાય હોય ત્યારે આવી સામાજિક સંસ્થાઓ અને સામાજિક અગ્રણીઓ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરીને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપી અનેક સંસ્થાઓ કાર્યરત છે. ત્યાં આ પંક્તિમાં બાપજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે વર્ષોથી ગરીબ પરિવારના લગ્ન સંસ્થાનું માધ્યમ બને છે, ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગ્નનું આયોજન કરે છે. ત્યારે આજે યોજાયેલા સમૂહ લગ્નમાં હિન્દુ મુસ્લિમ કોમના ગરીબ પરિવારના 12 યુગલે ઘર સંસાર માંડ્યો હતો. દાતાઓના દાનથી ગરીબના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં સ્ટેજ પર દરેક ધર્મના યુગલે સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. ત્યારે આ સમૂહ લગ્નમાં જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુ આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, કોંગ્રેસના નેતા સુલેમાન પટેલ, યુવા કોંગ્રેસના નેતા શમશાદ અલી સૈયદ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કોંગ્રેસના વાતાવરણમાં પલટો આવતા વરસાદના મીછાંટણા થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. ભરૂચ જિલ્લાના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી પલટો આવ્યો છે, જેને લઈને વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ઘડીકમાં ઠંડા પવનો ફૂંકાય છે તો ઘડીકમાં ઉકળાટ ભર્યું વાતાવરણ. ત્યારે ભરૂચ બાદ અંકલેશ્વરમાં આજે એકાએક આકાશ ઉપર કાળા દિબાંગ વાદળો ઘેરાયા હતા અને ઠંડા પવનો શરૂ થતા લોકોને આંશિક રાહત મળી હતી અને ગરમીથી છુટકારો મળ્યો હતો. ત્યારે આજે એકાએક અંકલેશ્વરના આકાશ ઉપર કાળા દિબાંગ વાદળોને પગલે છૂટો છવાયો વરસાદના અમી છાંટણા થયા હતા અને જેના કારણે ગરમીથી લોકોને રાહત મળી હતી. આમ હવે અંકલેશ્વર પંથકમાં વરસાદ ભણકારા મારી રહ્યો છે અને આગામી 10 દિવસ બાદ વરસાદનું આગમન થશે તેવું હાલના તબક્કે વાતાવરણથી લાગી ગયું છે. શ્રી રાજપૂત અકરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંકલેશ્વર ખાતે રેલી આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નેજા હેઠળ ક્ષત્રિય એકતા સ્વાભિમાન રેલી બાદ અંકલેશ્વર ખાતે ગોકુલ ફાર્મ ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જે પાર્ટી સમાજમાં પ્રભુત્વવાળા વિધાનસભામાં રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજને ઉમેદવારી આપશે તેની સાથે જ સમાજ જોડાશે તેમ રાષ્ટ્રીય કરણી સેના પ્રમુખ રાજ શેખાવતે કહી નાખ્યું હતું. અંકલેશ્વર ખાતે આવી પહોંચેલી આ મહારેલી બાદ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત દ્વારા હાજર યુવાઓના ઉપર ફૂલ વરસાવીને તેનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિવિધ ધાર્મિક સંમેલનો મુજબ પોતાના સમાજ અંગેની માંગણી કરી હતી અને આ સમાજને એક થવા માટે અપીલ પણ કરી નાખી હતી. ક્ષત્રિય એકતા સમાજની એકતાનું પ્રતિસ્થ આપણે સૌએ જોયું કે આટલી મોટી સંખ્યામાં, આટલી બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ભેગો થયો. આજે આ ભરૂચમાં આજે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનનું આયોજન અહીંયા રાખવામાં આવ્યું છે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના નેજા હેઠળ. અને આનો હેતુ માત્ર એક જ છે કે 1947થી આજ સુધી અમે આ દેશની અખંડતા માટે અમારા 567 રજવાડા સમર્પિત કર્યા. અમને શું કંઈ નહીં, હવે અમારે રજવાડા પાછા લેવા છે. પણ રજવાડા પાછા લેવા માટે અમારે કરવાનું શું? એટલે મારે સમાજને જણાવવાનું છે કે રજવાડા પાછા લેવા માટે આપણે આ લોકતંત્ર લોકશાહીમાં સંવૈધાનિક પ્રક્રિયામાંથી પ્રસાર થવું પડશે. આપણા સમાજના ઉમેદવારને જ્યાં જ્યાં આપણું પ્રભુત્વ છે ત્યાં આપણે ઊભા કરવા પડશે અને અંગૂઠાના ઉપયોગથી અને ઈવીએમ મશીનના ઉપયોગથી આપણે એમને જીતાડી અને આ લોકશાહી લોકતંત્રમાં જનતાની સેવા કરવા માટે આપણે સક્ષમ છીએ અને આપણે જીતવું પડશે. અંકલેશ્વરના કાપોદરા ગામ ખાતે આવેલ ઋષિકુમાર ગૌશાળાના લોક ડાયરાનું અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામ પાસે આવેલા પાનોલી ઋષિકુટ ગૌશાળામાં ગૌશાળાના સંચાલકો દ્વારા દર મહિનાના છેલ્લા શનિવારે સુંદર પાંડ પાઠ અને લોક ડાયરાનું આયોજન થતું હોય છે. ગૌ માતાની સેવા અર્થે સુંદર ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ગૌશાળાના માધ્યમથી હિન્દુ પરંપરા હિન્દુનો વારસો જાળવી રાખવા પૂજન કરવું ખૂબ જ આવશ્યક છે, જેથી પાનોલી ગૌશાળાના માધવપ્રિય સ્વામી સતગણ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગૌશાળાનું સુંદર નિર્માણ કરાયું છે. તરસ ગાયનું પૂજન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત તારીખ 28/5 શનિવારના રોજ ઋષિકુર ગૌશાળા ખાતે ભરૂચના સનાતન ધર્મી ગાદીપતિ સોમનાથ બાપુના સાનિધ્યમાં સુંદર કાઠ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધર્મ સેનાના અનુયાયીઓ પણ જોડાયા હતા. અંકલેશ્વર મારવાડી સમાજ દ્વારા સુંદર ભજન સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન મારવાડી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં માધવપ્રિય સ્વામી દ્વારા જણાવ્યું હતું કે ગાય માતાનું પૂજન કરવાથી આપણને સુખ સંપત્તિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા ગાય માતાના છાણ ગૌમૂત્ર સહિતની ઔષધિથી આપણને રોગમુક્ત પણ રહીએ છીએ. તેથી આપ સર્વે ગાય માતાનું પૂજન કરવું ખૂબ
જે જરૂર હોય તેમણે જણાવ્યું હતું. હું માધવપ્રિય દાસ ઋષિકુળ ગૌધામ પાનોલીથી આજરોજ સુંદરકાંડના પાઠનું અને સરસ મજાના લોકડાયરોનું આયોજન તારીખ 28 ના રોજ અને શનિવારના દિવસે સરસ મજાનો કાર્યક્રમ અહીં ઋષિકુળ ગૌધામની અંદર મારવાડી લોકો જે છે સુરતના તેઓ અને અમારી હિન્દુ ધર્મસેના ટીમ ભરૂચ બંને દ્વારા સરસ મજાનો કાર્યક્રમ ઋષિકુળ ગૌધામની અંદર ગૌ માતાના સેવાર્થે કરવામાં આવી રહ્યો છે. અને આજરોજ ખૂબ સારા લોકોએ અંકલેશ્વર ભરૂચ અને સુરતના લોકો આ પ્રોગ્રામની અંદર જોડાઈ રહ્યા છે અને સાથોસાથ સરસ મજાના ગૌ માતાના સાનિધ્યની અંદર પ્રસાદનું આયોજન કરેલું છે અને એન કેન પ્રકારે આપણે ગૌ માતા માટે કંઈક કરવા માટે આવા આયોજનો ઋષિકુળ ગૌધામની અંદર થઈ રહ્યા છે. તો તમામ ભાવિક ભક્તજનોને અમારી વિનંતી છે કે આપ પણ ગૌ માતાની સેવાને અર્થે ગૌ માતાના આપણા જે પરંપરાગત આપણને ઋષિકુળનો વારસો છે એ ગૌ માતાની સેવા કરવા માટે આપ સૌ કોઈ ઋષિકુળ ગૌધામની અંદર આવી અને ગૌ માતાના દર્શન કરવા માટે પધારો એવી સૌને હાર્દિક લાગણી અને માગણી છે. ઝઘડા તાલુકાના ધારોલી ગામ ખાતે એલસીબી પોલીસે બાતમીના આધારે રેડ કરીને 1000 રૂપિયાનો અખાદ્ય ગોળના જથ્થા સાથે વેપારીને તેને આપનાર અન્ય 4 વેપારીઓને ઝડપી લીધા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી ગામેથી એલસીબીએ દારૂ બનાવવાના ગોળનું વેચાણ કરનાર એક કિસમ સહિત 3 વેપારીઓને ઝડપી લીધા હતા. કુલ મળીને 4 આરોપીઓ ઝડપાયા હતા. ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબી પોલીસને મળેલી પાકી બાતમીના આધારે કબૂતરખાના પાસે આવેલા મુકેશભાઈ નગીનભાઈ મોદીની દુકાનમાં દારૂ ગાળવાના ગોળ તેમજ ફટાકડીનું વેચાણ થાય છે. એલસીબી પોલીસે બાતમી મુજબ સ્થળ પર તપાસ કરતા દુકાન ખુલ્લી હતી અને દુકાનમાં હાજરી સમયે મુકેશ નગીનલાલ મોદી રહેવાસી ધારોલી તેના તપાસ કરતા દેશી દારૂ ગાળવાનો ગોળ ફટાકડી મહુડો મળી આવ્યો હતો. આ બાબતે પરમિટ માંગતા તે મળેલ નહીં. એલસીબી પોલીસે દુકાનમાંથી 43,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. તેની પૂછપરછમાં તેણે આ સામાન સંજય અરવિંદ ગાંધી રહેવાસી અંકલેશ્વર, મહેન્દ્ર ઉર્ફે કોપી રહેવાસી દહેલી અને વાલિયાના નરહરિ ઉર્ફે ચકુચીમાં મોદી રહેવાસી અંકલેશ્વર પાસેથી ખરીદવાનું જણાવ્યું હતું. એલસીબી પોલીસે દેશી દારૂ ગાળવાના ગોળ તેમજ અન્ય સામાન સાથે ઝડપાયેલા મુકેશ નગીન, મોદી રહેવાસી ધારોલી અને ત્રણ ઇસમમાં સંજય અરવિંદ ગાંધી, મહેન્દ્ર ઉર્ફે ગોપી રહેવાસી દહેલી, નરહરિ ઉર્ફે જુગનુ ચીમન મોદી રહેવાસી અંકલેશ્વર વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ઝઘડિયા તાલુકા સહિત રાજપરાડી, ઉમલ્લા, ભાલોદ વગેરે ગામોમાં દેશી દારૂ ગાળવાના અખાદ્ય ગોળનું મોટા પાયે વેચાણ થાય છે. તાલુકાના જથ્થાબંધ વેપારીઓ પાસે ગોળ અંકલેશ્વર તેમજ નર્મદા જિલ્લાના પ્રતાપનગર જેવા વિસ્તારમાં વેપારીઓ પાસેથી આવતા હોવાથી વ્યાપક ચર્ચા છે. ત્યારે ખુલ્લેઆમ દારૂ ગાળવાનું દારૂબંધીના અમલને કારણે આ વેપારીઓ મૂકી રહ્યા છે. આ સાથે અમને ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.